હલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આની પહેલાના તમે વિડીયો ન જોયા હોય તો એ તમને ઉપર આઈ બટનમાં જોવા મળશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે પ્લે લિસ્ટ આપેલી છે તો ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકશો વાત કરીએ મિત્રો ક્યાં મુઘલ બાદશાહને સંગીત કલા અને ચિત્રકલા પ્રત્યે અણગમો હતો ભાઈ અણગમો એટલે ન ગમતી વસ્તુની વાત છે તો ઔરંગઝેબ કોણ ભાઈ ઔરંગઝેબ એવો એક શાસક કરતા હતો જેને સંગીત કલા અને ચિત્રકલા બંને પ્રત્યે અણગમો હતો નફરત હતી ભાઈ શું હતું નફરત હતી અણગમો હતો ક્યાં મુઘલ બાદશાહને ચિત્રકલાનો ભારે શોખ હતો તો ભાઈ જાગીર જો ચિત્રકલાનો શોખ રાખનાર ચિત્રકલાનો શોખ રાખનાર જહાંગીર હતો બરાબર જ્યારે ચિત્રકલા વિશે અણગમો ધરાવનાર ઔરંગઝેબ હતો ભાઈ આ બંને રાજ્યકર્તા બરાબર શાસકોને યાદ રાખજો ભાઈ કારણ કે આવામાંથી ક્યાંક ને ક્યાંક તમને એકાદો સવાલ ડૂક્યો કરી જાય શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો તો સોળસો ને સત્યાવીસમાં ઈસવીસન સોળસો ને સત્યાવીસમાં ઈસવીસન સોળસો સત્યાવીસમાં શિવનેરીના કિલ્લામાં શિવનેરીના કિલ્લામાં શિવનેરીના કિલ્લામાં શું થયું ભાઈ શિવાજીનો જન્મ થયો હતો શિવાજીના માતાનું નામ જણાવો તો ભાઈ શિવાજીની માતાનું નામ જોઈએ આપણે શાહુજી ભોંસલે એટલે કે જેને આપણે જીજાબાઈ કહીએ છીએ બરાબર ને જીજાબાઈ બરાબર આભમાં ઉગેલ ચાંદલોને જીજાભાઈને આવ્યા બાળ રે ને આવ્યા બાળ તો આ શિવાજીનું હાલડું વાળું છે ની વાત છે એમની વાત છે એમના માતાશ્રીની વાત છે ભાઈ પણ એમને શાહુજી ભોંસલે આવા નામથી એને ઓળખવામાં આવે છે એમનું સાચું નામ છે હા આપણે એને જીજાભાઈ કહેતા હશે બરાબર આગળ વધીએ વાલા મિત્રો વિડીયો કેવો લાગે છે કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરજો એકવાર વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમામ મિત્રો સુધી આ વિડીયો શેર થાય બરાબર ને શિવાજીનો જે રાજ્ય અભિષેક છે એ ક્યાં થયો હતો તો ભાઈ શિવાજીનો જે રાજ્ય અભિષેક છે એ રાયગઢના કિલ્લામાં થયો હતો ક્યાં થયો હતો ભાઈ રાયગઢમાં રાયગઢના કિલ્લામાં શિવાજીનો શું થયો હતો ભાઈ રાજ્ય અભિષેક થયો હતો જહાંગીરના સમય દરમિયાન ક્યાં બે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા તો ભાઈ જહાગીરના સમય દરમિયાન ક્યાં બે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા તો વિલિયમ હોકિંગ્સ અને સર ટોમસ રો બરાબર વિલિયમ હોકિંગ્સ અને સર ટોમસ રો અથવા સર ટોમસ થ્રો એ ભારતના ભારતના મુલાકાતે આવ્યા હતા અને ઇંગ્લેન્ડના પ્રતિનિધિ તરીકે બનીને આવ્યા હતા ભાઈ બરાબર ત્યારે એમને જહાગીરે કંઈ મંજૂરી આપી ન હતી શિવાજીના માર્ગદર્શક અને સંરક્ષક કોણ હતા ભાઈ તો વાત કરીએ મિત્રો શિવાજીના માર્ગદર્શક એમના દાદાશ્રી હતા દાદા કોડદેવ બરોબર દાદા કોણદેવ એ શિવાજીના માર્ગદર્શક હતા સંરક્ષક હતા ભાઈ બરોબર તો એ પણ એક યાદ રાખજો બને તો વિડીયોને લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જાઓ સોમનાથ મંદિરનું છેલ્લું છેલ્લે કઈ સાલમાં નવનિર્માણ કરવામાં આવ્યું આમ તો તમે જાણો છો કે ભાઈ સોમનાથ મંદિરની હાલત પહેલાંના સમયમાં કેવી હતી કેમ કે કેટલી વાર એને લૂંટવામાં આવેલું હતું આ સોમનાથ મંદિર પણ સોમનાથ મંદિરનો જે છેલ્લો નવનિર્માણનો કાર્યક્રમ છે મતલબ કે નવું બનાવવામાં આવ્યું તો એ ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી ભાઈ આ કામગીરી સફળ થઈ હતી ભાઈ મહમદ ગઝનીએ સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું જ્યારે મહમદ ગઝની સોમનાથ ઉપર ચડી આવ્યો સોમનાથ સોમનાથને લૂંટવા માટે આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું તો ભીમદેવ સોલંકીનું શાસન હતું ભાઈ નબળો શાસક કહી શકાય આમ તો ભીમદેવ સોલંકીનું શાસક હતું ભાઈ ઉપરકોટની ગુફા ઉપરકોટની ગુફા ક્યાં આવેલી છે અલ્યા ઉપરકોટની ગુફા જૂનાગઢમાં આવેલ છે ભાઈ બરાબર જૂનાગઢમાં આવેલી છે જૂનાગઢમાં બેથી ત્રણ વસ્તુ આવેલી છે જેમ કે એક દામોદર કુંડ દામોદર કુંડ બરાબર જ્યાં સ્નાન કરવાનું એક મહાત્મય હોય છે મતલબ કે ત્યાં સ્નાન કરો તો તમને ઘણી બધી ઈચ્છા પ્રાપ્તિ થાય એ બધી માન્યતાઓ છે બરાબર તો એ એક દામોદર કુંડ છે પછી અડીકડીની વાવ છે ભાઈ અડીકડીની વાવ છે અને નવઘણ કૂવો છે બરાબર એવું કહેવાય છે કે જેણે અડીકડીની વાવોને અવગણ કુવો નથી જોયો એ તો જીવતો મૂવો છે ભાઈ બરાબર ગુજરાતી કહેવતો છે ભાઈ આ બધી અને જે સત્ય પણ કહી શકાય ભાઈ એટલે અવશ્યને જોજો ભાઈ ઉપરકોટનું મૂળ નામ શું હતું તો દુર્ગ હતું શું હતું ભાઈ દુર્ગ એ ઉપરકોટનું મૂળ નામ હતું ઉપરકોટ ઉપરકોટનું મૂળ નામ હતું જૂનાગઢમાં અડી કડીની વાવ અને નવઘણ કૂવો બંધાવી કયા રાજાએ પાણીની સુવિધા પૂરી પાડી હતી તો ખેગારે કોણે ભાઈ રા ખેગારે ભાઈ રા ખેગારે અડી કડીની વાવ અને નવઘણ કૂવો બંધાવી રાજાએ કયા રાજાએ તો રા ખેગારે પાણીની સુવિધાઓ પૂરી પાડી હતી બરાબર મિત્રો અડી કડીની વાવ ઉપરકોટનો કિલ્લો બરાબર આ એવા સ્થળ છે કે જેના કારણે ભાઈ ત્યાંના જે રેસિડેન્શિયલ હોય મતલબ કે ત્યાંના જે રહેવાસીઓ હોય એમને પાણીની પ્રશ્નો હતા એ પાણીના પ્રશ્નોનું ઉકેલ લાવવામાં આવ્યો વિજય સ્તંભ લો સ્તંભ કોણે બંધાવ્યો હતો કોણે ઊભો કરેલો હતો તો ચંદ્રગુપ્ત બીજા દ્વારા ભાઈ કોના દ્વારા ચંદ્રગુપ્ત દ્વિતીય દ્વારા ચંદ્રગુપ્ત દ્વિતીય દ્વારા ભાઈ આ વિજય સ્તંભ બરાબર સ્તંભ ઊભો કરવામાં આવેલો હતો ઊભો કરાયેલો હતો સૂર્ય સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે તો ભાઈ સૂર્ય સૂર્યમંદિર ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ ઓરિસ્સા રાજ્યમાં સૂર્ય સૂર્યમંદિર આવેલું છે ભાઈ જેને સાત પેઘોડા એટલે કે સાત ઘોડાઓ ખેંચી રહ્યા હોય એવું લાગે એની પછીનો એ જ સવાલ છે ભાઈ જેનો આકાર રથ જેવો છે જેને બાર વિશાળ પૈડા છે અને જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે તે મંદિર એટલે સૂર્ય સૂર્યમંદિર તે મંદિર એટલે કયું મંદિર ભાઈ કોણાકનું સૂર્ય મંદિર યાદ રાખજો ભાઈ કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં ના સૂર્યમંદિરને એક રથનો ઘાટ આપીને તેને સાત ઘોડા ખેંચતા હોય તેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો ભાઈ કોણાકનું જે સૂર્યમંદિર છે સૂર્ય સૂર્યમંદિર છે ભાઈ એ સૂર્ય સૂર્યમંદિરને બરાબર એ રીતના આખી ડિઝાઇન કરવામાં આવેલી છે કે સાત ઘોડા ખેંચતા હોય એવું એક આખું એને સ્વરૂપ આપવામાં આવેલું છે ભારતનું કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે તો ભાઈ ભારતનું એવું કયું મંદિર છે જેને કાળા પેઘોડા બરાબર બ્લેક પેગોડા આવું કહેવામાં આવે ઇંગ્લિશમાં એને બ્લેક પેગોડા નામથી ઓળખવામાં આવે તો એ મંદિર છે ભાઈ કોણાંકનું સૂર્ય મંદિર કોણાંકનું જે સૂર્ય મંદિર છે ભાઈ બરાબર કોણાંકનું જે સૂર્ય મંદિર છે એ બ્લેક પેગોડાના નામથી કાળા પેગોડાના નામથી ભાઈ ઓળખાય છે સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલ છે તો ભાઈ સુવર્ણ મંદિર અમૃતસર શહેરમાં આવેલું છે ક્યાં આવેલું છે અમૃતસર શહેરમાં સુવર્ણ મંદિર આવેલું છે જે સંપૂર્ણ સોનાનું બનાવવાનો પ્રયત્ન તમને ખબર છે કરવામાં આવેલું છે શીખ લોકોની ખૂબ જ માન્યતા ધરાવતું એ મંદિર છે આગ્રાનો કિલ્લો બંધાવનાર મુગલ બાદશાહ કોણ હતો તો ભાઈ આગ્રાનો કિલ્લો બંધાવનાર મુગલ બાદશાહ એટલે ભાઈ આપણો અકબર બરોબર અકબર દ્વારા ભાઈ અકબર દ્વારા આગ્રાનો કિલ્લો બંધાવવામાં આવ્યો હતો અકબરે બંધાવેલ જહાંગીરી મહેલ ક્યાં આવેલ છે જો અકબરે બંધાવેલો જે આગ્રાનો કિલ્લો છે એને જહાંગીરી મહેલ બરાબર આવું કહેવામાં આવે છે કારણ કે ત્યાં જહાંગીરી મહેલ છે એટલા માટે દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ જેવી મનોહર ઇમારત ક્યાં આવેલી છે તો એ લાલ કિલ્લામાં આવેલી છે દિલ્હીમાં બરાબર દિલ્હીના લાલ કિલ્લામાં દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ જેવી મનોહર ઇમારતો સ્થિત છે આવેલી છે મોઢેરાના સૂર્યમંદિર મિત્રો મોઢેરાના સૂર્યમંદિરને લગતા ઘણા બધા પ્રશ્નો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે વિડીયો ગમતો હોય તો એક લાઇક આપી દેજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને આવા ને આવા આવાને આવા અનેક પ્રકારના તમારે વિડીયો જોવા હોય તો હેથ સ્ટડી યુટ્યુબ ચેનલ હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને તમે ભાઈ સબસ્ક્રાઈબ કરીને રાખજો બરાબર આવનારી કોઈ પણ એક્ઝામ હોય જીએસઆરટીસી કંડક્ટર હોય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય પોલીસ કોન્સ્ટેબલ હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હોય તો એમાં તમને અવશ્ય સફળતા મળે એના માટે તમારે આ બધું ક્લિયર કરવું પડશે વાત કરીએ મોઢેરાના સૂર્યમંદિર ક્યા રાજાએ બંધાવ્યું હતું તો ભાઈ મોઢેરાનું મંદિર ભીમદેવ ભીમદેવ પહેલાં એ ભીમદેવ ફર્સ્ટ દ્વારા ભાઈ ભીમદેવ ફર્સ્ટ દ્વારા આ મોઢેરાનું સૂર્યમંદિર બંધાવવામાં આવ્યું હતું મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે તો ભાઈ મોઢેરાના સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી એટલે ઈરાની સ્થાપત્ય શૈલી કેવી સ્થાપત્ય શૈલી ભાઈ ઈરાની સ્થાપત્ય શૈલી મોઢેરાનું સૂર્યમંદિર લગભગ કયા વૃત્ત પર આવેલું છે તો ભાઈ મોઢેરાનું સૂર્યમંદિર છે એ કર્કવૃત ઉપર આવેલું છે બરાબર કયા વૃત્ત ઉપર આવેલું છે ભાઈ કર્કવૃત ઉપર આ મોઢેરાનું સૂર્યમંદિર સ્થિત છે ભાઈ આવા સવાલો પૂછાય કર્કવૃત ઉપર નીચેનામાંથી કયું મંદિર આવેલું છે ભાઈ તો કર્કવૃત ઉપર મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે મોઢેરાના સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો મેહાણામાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ મહેસાણામાં મેહાણામાં ગુજરાતનું પ્રખ્યાત એવું મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે સૂર્યમંદિર ક્યાં આવેલું છે ગુજરાતમાં આવું સવાલ પૂછે તો મહેસાણા આવે ને હજી એક જગ્યાએ આવે કઈ જગ્યાએ એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથસ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે જોઈએ આજના પ્રશ્નો પણ એ પહેલાં તમને કહી દઉં અને પહેલાંના ઘણા બધા વિડીયો આપણે બનાવી ચૂકેલા છીએ એ બધા વિડીયો તમે ન જોયા હોય તો ઉપર તમને એક આઈ બટન આપેલું હશે ત્યાં તમે જોઈ શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે ત્યાં પણ જઈને તમે જોઈ શકો છો તો ચાલો શરૂઆત કરીએ રાણીની વાવ રાણીની વાવ રાણકી વાવ તમે જેને કહો છો એ રાણીની વાવ કઈ રાણીએ બંધાવી હતી તો રાણી ઉદયમતી એ કોને બંધાવી હતી ભાઈ રાણી ઉદયમતીએ ભાઈ રાણી ઉદયમતીએ આ રાણકી વાવ બંધાવી હતી ભાઈ રુદ્ર મહાલય રુદ્ર મહાલય કઈ સદીમાં બંધાવેલો છે તો ભાઈ રુદ્ર મહાલય છે ને એ બારમી સદીમાં બંધાવેલો છે ભાઈ બરાબર સિદ્ધરાજ જયસિંહે એને બાંધકામ કરવાનું પૂર્ણ કર્યું હતું ભાઈ સિદ્ધરાજ જયસિંહે બરાબર એની જ વાત આવશે આગળ હા એની કામની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરાવી હતી જોઈએ મિત્રો રુદ્રમહાલય કઈ સદીમાં તો બારમી સદીમાં બાંધવામાં આવેલો છે રુદ્રમહાલયનું બાંધકામ કોણે પૂર્ણ કરાવેલ છે તો સિદ્ધરાજ જયસિંહે ભાઈ સિદ્ધરાજ જયસિંહે સિદ્ધરાજ જયસિંહે એ કામને પૂર્ણ કરાવેલું છે એ કામ પૂર્ણ કરવાની જવાબદારી સિદ્ધરાજ જયસિંહે નિભાવી હતી ભાઈ ત્યારબાદ રુદ્રમહાલય કોણે બંધાવાની શરૂઆત કરી હતી તો જે રુદ્રમહાલય છે એ બંધાવાની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી હતી કોણે કરી હતી ભાઈ મૂળરાજ સોલંકીએ ભાઈ કરી હતી રુદ્રમહાલયને બંધાવાની શરૂઆત કરી હતી ભાઈ રુદ્રમહાલય આવેલ ક્યાં છે આવો સવાલ પૂછે ને ભાઈ તો જો રુદ્રમહાલય પાટણ જિલ્લો બરાબર ડાયરેક્ટ આવો જ સવાલો પૂછાય છે કે રુદ્રમહાલય નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે તો પાટણ જિલ્લામાં આવેલ છે ક્યાં આવેલ છે ભાઈ પાટણ જિલ્લામાં આવેલું છે પાટણમાં સિદ્ધપુર ખાતે પાટણમાં સિદ્ધપુર ખાતે બરોબર સિદ્ધપુર ખાતે આ રુદ્ર મહાલય સ્થિત છે ભાઈ બરાબર એટલે બધું યાદ રાખજો પાટણ જિલ્લો આવે સિદ્ધપુર નામનું સ્થળ આવે તો સિદ્ધપુર તાલુકો પણ છે તમે જાણતા હશો ભાઈ સીધી સૈયદની જાળી સીધી સૈયદની જાળી તો સીધી સૈયદ દ્વારા બંધાવામાં આવેલી ભાઈ આ જાળી સીધી સૈયદની જાળી ક્યાં આવેલી છે તો અમદાવાદ ખાતે સીધી સૈયદની જાળી આવેલી છે ભાઈ બરાબર ક્યાં આવેલી છે અહેમદાબાદ અહેમદાબાદ ખાતે અહેમદાબાદ ખાતે અમદાવાદ ખાતે ભાઈ સીધી સૈદની જાળી આવેલી છે સીધી સૈદની જાળી અમદાવાદ ખાતે આવેલી છે ગુજરાતની સુપ્રસિદ્ધ ગુજરાતનું એવું સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં શહેરમાં આવેલું છે તો ભાઈ ગુજરાતનું સુપ્રસિદ્ધ એવું કીર્તિ તોરણ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે વડનગર ખાતે આવેલ છે ભાઈ વડનગર ખાતે આવેલું છે કીર્તિ ધોરણ ખાસ પૂછાય યાદ રાખજો ભાઈ વડનગર ખાતે આવેલું છે શહીદોની યાદમાં ઊભા કરવામાં આવતી ખાંભીઓને શું કહે છે ભાઈ કોઈ વ્યક્તિઓ શહીદ થાય છે અને એ શહીદોની યાદમાં જે એક ખાંભીઓ ઊભી કરવામાં આવે છે જેને પાળિયા કહેવાય ભાઈ પાળિયા શું કહેવાય ભાઈ પાળિયા કહેવાય ઠાકોરજી મારે પાળિયા થઈને પૂજાવું બરાબર એ તમે ગીત સાંભળ્યું હશે તો એ પાળિયાની વાત છે ભાઈ શહીદોની યાદમાં ઊભા કરવામાં આવતી આ ખાંભીઓને શું કહેવામાં આવે પાળિયા કહેવામાં આવે કયા મેળામાં હુડા રાસનું આયોજન થાય છે ભાઈ તો તરણેતરના મેળામાં કયા મેળામાં ભાઈ તરણેતરના મેળામાં તરણેતરના મેળામાં શું થાય છે તો હુડો રાસ ભાઈ બરાબર હુડા રાસનું આયોજન થાય છે હુડો રાસ એક પ્રકારનો રાસ છે ભાઈ જે આમ તો તમને ખ્યાલ હશે તરણેતરના મેળામાં એટલે કે સુરેન્દ્રનગરના પંથકમાં તમને જોવા મળતો એક રાસનો પ્રકાર છે ભાઈ બરાબર તો એ પણ એક યાદ રાખજો તરણેતરના મેળે રણજણિયું રે પેણ જણિયું વાગે આ ગીત પણ ખૂબ જ ફેમસ થઈ ગયેલું છે ભાઈ બરાબર તરણેતરના મેળે રણજણિયું રે પેણજણિયું વાગે તો આ ગીત યાદ રાખજો જે તરણે મેળા સાથે સંકળાયેલું છે કલા ક્લાવીની શોધ કોણે કરી હતી તો ક્લાવીની શોધ ક્લાવીની શોધ અમીર ખુસરોએ કરી હતી એટલે એણે તબલાએ આપ્યા હતા અમીર ખુસરોએ તબલાની પણ શોધ કરી હતી ભાઈ અમીર ખુસરો એટલે ભારતનો પોપટ બરાબર ભારતનો પોપટ ભારત શુક જેને કહેવામાં આવે છે હિન્દના પોપટ તરીકે જેને ઓળખવામાં આવે છે કેમકે એ ભારતના વખાણ કરીને જ ભાઈ ખૂબ જ ધરાઈ ગયો હતો મતલબ કે ભારતના જ વખાણો કરતો હતો હિન્દના પોપટ તરીકેને ઓળખવામાં આવે છે ભાઈ ત્યારબાદનો સવાલ ગીત ગોવિંદમ ગીત ગોવિંદમ ગ્રંથની રચના કોણે કરી તો ગીત ગોવિંદમ ગ્રંથની રચના જયદેવ કરી ભાઈ કોણે કરી જયદેવ દ્વારા ગીત ગોવિંદમ આવું એક પુસ્તક ગ્રંથ લખવામાં આવેલું છે ગીત ગોવિંદમ પુસ્તકના રચિતા કોણ છે ભાઈ જયદેવ છે મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દો શેર કરી દો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો અને આવનારી આવનારી કોઈ પણ એક્ઝામ હોય પછી ભલે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી હોય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય કે પછી અન્ય કોઈ મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા લેવામાં આવતી હોય તમને એનસીઆરટી અને જીસીઆરટીના પ્રશ્નો ત્યાં પણ ઉપયોગી થશે એટલે એકવાર આ વિડીયોને લાઇક કરી દેજો અને અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને આવા ને આવા અનેક પ્રકારના વિડીયો તમારી સમક્ષ હું વારંવાર વારંવાર લઈને આવ્યા કરું તો વાત કરી લીધી ભાઈ ક્લાવીની બરાબર ક્લાવીની ક્લા ક્લા કલા સોરી કવાલી સોરી કવાલીની વાત છે મિત્રો કવાલીની શોધ કોણે કરી હતી તો કવાલીની શોધ અમીર ખુસરોએ કરી હતી ભાઈ કવાલી બરોબર ઈર્ષાદ ઈર્ષાદ આવા શબ્દો બોલો ને આ કવાલી છે એ કવાલીના શોધ કરતા અમીર ખુસરો છે ગીત ગોવિંદ ગ્રંથની રચના જયદેવ દ્વારા કરવામાં આવી બંને બાજુ પહેરી શકાય તેવી સાડી અને પટોણું કહેવાય પાટણથી પટોણા મોંઘા લાવજો બરાબર લાવજો ને મોંઘા લાવજો હતું હકીકતે પટોણું બરોબર પટોણું પાટણથી પટોણું જે મગાવવામાં આવે છે એ બંને બાજુ પહેરી શકાય બેવડ ઇક્ત કહેવામાં આવે બેવડ ઇક્ત બે બાજુ વણાટ ઇક્ત એટલે શું ભાઈ ઇક્ત એટલે વણાટ ઇક્ત એટલે શું ભાઈ વણાટની વાત છે ઇક્ત એટલે વણાટ ઇક્ત એટલે વણાટ બેવડ ઇક્ત બંને બાજુ વણેલું પટોણા ક્યાંના પ્રખ્યાત છે તો ભાઈ પાટણથી પટોણા એટલે કે પાટણના પટોણા ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ પાટણના પટોણા પ્રખ્યાત છે જરી ભરત જરી ભરત કયા શહેરમાં જાણીતું છે તો ભાઈ જરી ભરત છે ને એ સુરત શહેરનું જાણીતું છે આમ તો સુરત શહેરનું સોનું મંગાવો બરાબર અમદાવાદી મોતી માણા રાજ તમે આ ગીત સાંભળ્યું હશે ભાઈ બરાબર સુરત શહેરનું સોનું મંગાવો જરી ભરત બરાબર જરી ભરત કયા શહેરનું પ્રખ્યાત છે ભાઈ સુરતનું પ્રખ્યાત છે એ પણ યાદ રાખજો આગળ વધીએ વાલા મિત્રો માળીનો ચાળ બરાબર ઠાકરિયા ચાળો જેવા નૃત્યના પ્રકારો કયા જિલ્લામાં આવે છે જો ભાઈ તમને ચોખ્ખું કહી દો ચાળો ચાળો બરાબર આપણે કોઈકની હળી કરીને સાળો કર્યો સળી કરીએ એવું કહીએ પણ અહીંયા જો તમને એવું કીધું માળિયાનો ચાળો ઠાકરિયા ચાળો જેવા નૃત્ય છે બરાબર આ કયા જિલ્લામાં વધારે જોવા મળે તો આ નૃત્ય મિત્રો ડાંગ જિલ્લામાં વધારે જોવા મળે ક્યાં જોવા મળે ભાઈ ડાંગ જિલ્લામાં ડાંગ જિલ્લામાં આ નૃત્યો તમને વધારે પડતા જોવા મળે છે માળિયાનો ચાળો હોય ઠાકરિયા ચાળો હોય બરાબર એ બધા ક્યાં જોવા મળે છે ભાઈ ડાંગ જિલ્લામાં વધારે પડતા જોવા મળે છે મિત્રો આગળના સવાલ તરફ વધીએ એ પહેલાં તમને કહી દઉં બરાબર આવનારી એક્ઝામ માટે આ સિરીઝ ઉપયોગી છે ફોરેસ્ટ હોય બરાબર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય સચિવાલય બિન સચિવાલયની ભરતી હોય ઓડિટર સબ ઓડિટર હોય એમાં પણ એનસીઆરટી જીસીઆરટીના પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે કાંગસિયા શું છે કાંગસિયા મિત્રો કાંગસિયા તમે જોયા હશે ભાઈ બરાબર એક વિચરતી વિમુક્ત જાતિ છે વિચરતી એક જગ્યાએ ટકતી નથી પણ વિચરતી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્યા કરતી જાતિ છે ભાઈ બરાબર ફર્યા કરતી જાતિ છે એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિ છે ભાઈ બરાબર બંગડીના તમે જોયા છે કાંગ્રેસ ડીઓ બરાબર કાંગ્રેસ ડીઓ વેચવા માટે જે આવે છે એ બંગડીની વાત છે વિચરતી વિમુક્ત જાતિ છે ગોંડ જનજાતિ કેવી રાજ્ય વ્યવસ્થા ધરાવે છે તો ભાઈ ગોંડ જનજાતિ કેન્દ્રીયકૃત કેન્દ્રીયકૃત રાજ્ય વ્યવસ્થા ધરાવતી હતી ડાંગ દરબારના સમયે રાજાઓનું શું આપવામાં આવતું હતું તો ડાંગ દરબારના સમયે રાજાઓને વર્ષાસન આપવામાં આવતું

ચોખાની ખેતીની નવીન પદ્ધતિ અમલમાં મૂકી છે તો અહોમ અહોમ નામની જાતિ દ્વારા ભાઈ અહોમ નામની જાતિ દ્વારા ચોખાની ખેતીની નવીન પદ્ધતિ અમલમાં મૂકી છે અહોમ અહોમ જનજાતિના લોકો મૂળ ક્યાંના વતનીઓ છે તો મ્યાનમારના વતનીઓ છે ક્યાંના વતનીઓ છે વાલા મિત્રો મ્યાનમારના વતનીઓ છે ગઢક ટંગા ટંગા રાજ્યએ શેના વેપારથી ધન કમાયું હતું તો એણે હાથીના વેપારથી ધન કમાયું હતું ભાઈ ગઢકંડા બરાબર ગઢક ટંગા આવું એક રાજ્યનું નામ છે ગઢક ટંગાના કયા રાજાએ સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી તો અમનદાસ દ્વારા આવી એક પદવી ધારણ કરવામાં આવી હતી અમનદાસ દ્વારા અહોમ રાજ્યમાં બળ જબરીપૂર્વક કરવામાં આવતા કામને શું કહેવામાં આવતું હતું તો એને પાઇક આવું કહેવામાં આવતું શું કહેવામાં આવતું પાઇક તરીકે એને ઓળખવામાં આવતું હતું ભાઈ